રૂપિયાની તંગી સામે જજુમી રહેલા સામાન્ય માણસને કેન્દ્ર સરકારે થોડી રાહત આપી છે। આજથી તમે એટીએમમાંથી રૂપિયા 4500 રૂપિયા ઉપાડી શકશો, એટલે કે જે મર્યાદા અત્યાર સુધી 2500 ની હતી તેમાં રૂપિયા 2000 નો વધારો કરી દેવાયો છે। કેમકે અઠવાડિયામાં માત્ર 24000 ઉપાડવાની મર્યાદા લાગુ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। રૂપિયા 4500 ના ઉપાડનો અમલ આજ મધરાતથી લાગુ પડી ગયો છે, એટલે કે કહી શકાય કે નિયમમાં થોડી છૂટછાટ આપીને કેન્દ્ર સરકારે સામાન્ય માણસને ન્યુ યર ગિફ્ટ આપી છે। વિકુલ આસ્તીમાંથી 2500 ની જગ્યાએ હવે 4500 રૂપિયા ઉપાડી શકાશે। ન્યુ યર ગિફ્ટ તો આ કહી શકાય, પરંતુ સાચા અર્થમાં શું તેટલા ઉપાડવા મળે છે? 24000 ની લિમિટ હજુ પણ એમ જ રાખી છે, પરંતુ આપણે એ પણ જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગ્રાહકોએ કમ્પ્લેન કરી છે। શહેરીવાસીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે લિમિટ પ્રમાણે પણ તમને એટલી રકમ ઉપાડવા દેવા નથી આવવા દેવા માંગતી, કારણ કે ઘણીવાર એટીએમમાં પૈસા નથી હોતા, ઘણીવાર વારું આવે છે ત્યારે પૈસા ખૂટી જાય છે, અને ઘણીવાર 24000 ની જગ્યાએ 4-5000માં લોકોએ સંતોષ માનવો પડે છે। ત્યારે સવાલ હજુ એ પણ છે કે ખરેખર 2500 ની જગ્યાએ 4500 નું જે છૂટ આપી છે સરકારે, પરંતુ શું તમામે તમામ નાગરિકો 4500 રૂપિયા ઉપાડી શકશે ખરા? એ એક મોટો સવાલ છે। આજે રવિવારનો દિવસ છે, 2017ની શરૂઆત થઈ ગઈ છે, 50 દિવસની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડશે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, પરંતુ 8 નવેમ્બર બાદ હજુ પણ પરિસ્થિતિ લગભગ ત્યાંની ત્યાં છે।